નમસ્કાર મિત્રો તમારું સ્વાગત છે અમારી આ યુટ્યુબ ચેનલમાં મિત્રો તમારી જાણકારી માટે થઈને અને હેલ્થ ટિપ્સ માટે થઈને આ વિડીયો લઈને આવીશું આજે હું તમને એક અદ્ભુત જડીબીટી સમાન એક વનસ્પતિ વિશે પરિચિત કરાવવાનો છું મિત્રો તે મારા વિડીયો સમક્ષ આ જે વનસ્પતિ જોઈ રહ્યા છો આ વનસ્પતિનું નામ છે પીપળો વનસ્પતિ ખાસ કરીને આ પીપળો વનસ્પતિ છે ને આયુર્વેદની દૃષ્ટિઓ ખૂબ જ ઉપયોગી છે આ પીપળો વનસ્પતિ છે ને એક નહીં હજાર લોકોને થડો મધથી દૂર કરે છે જો તમને હાર્ટ અટેકની બીમારી હોય એટલે કે હૃદયની લગતી કોઈ પણ બીમારી હોય અને જો તમે હૃદયની લગતી બીમારીથી પીડાતો હોય એટલે કે તમારા નસોના અંદર લોહી પૂરી રીતે પહોંચતું ના હોય તો તમારે શું કરવાનું છે ખબર છે તે મારા વિડીયો સમક્ષ આ પેપળા વનસ્પતિના કૂણા કૂણા પત્તા તમે જોઈ શકો છો આ જે લાલ કલરના સી આ જે આ કૂણા જોઈ શકો તે મારા વિડીયો સમક્ષ આ કૂણો પત્તાનો છે તમારે ઉકાળો બનાવીને નિયમિત પીવાનો છે તમે આ નિયમિત આ કૂણાપત્તનો ઉકાળો બનાવીને પીશો ને એટલે કે આ ક્યાં છે તમારે વહેલી સવારી કરવાની કોઈ તો રાતે ઊંઘવાના ટાઈમે કરવાની છે એટલે કે તમારા ખૂણો પત્તરનો ઉકાળો બનાવીને છે તમને જે હૃદયની લગતી બીમારી હાર્ટ એટેકની જે બીમારી છે એટલે કે તમારા નસોના અંદર લોહી પૂરી રીતે પોખતું નથી એટલે કે ફરતું નથી એ પૂરી રીતે પોખશે એટલું યાદ તમને જે હાર્ટ એટેકનો ખતરો રહેતો છે એ નહીં રહે ખાસ કરીને તમે જો આ રસ પીશો ને તો તમારા તવચાની અંદર નિખાર આવશે તમને જો કોઈ પ્રકારની ચર્મરોગની લગતી કોઈ પણ બીમારી હોય દાજ ખાજ ખુટલી જેવી સમીક્ષા એને પણ મટાડશે હા એ ના કરી શકો છો માની લો કે તમને ચર્મરોગ થયેલો હોય એટલે કે ચામડીને લગતી બીમારી હોય તમારે શું કરવાની છે ખબર છે આ પીપળા વનસ્પતિના પત્તા જોઈ શકો છો તમારા ઓને વાટી લેવાની એટલે કે લીલા લીલા સૌ વાટીને ઓનલી લુંદી બનાવી દે લુંદીને તમે જે જગ્યાએ ખરજવું થયેલું ધાધર થયેલું ખોચ થયેલું એ જગ્યા લગાવશો ને તો તમારી જે તવચાની લગતી એ ટુ જેટ બીમારી છે એને મટાડશે હા એક બીજી વાત કરી કરેલું કે ઘણા લોકોને દમની તકલીફ હોય એટલે કે અસ્થામાં જે બીમારી હોય શ્વાસ લેવામાં બહુ તકલીફ પડતી હોય એવા લોકોને શું કરવાનું છે ખબર તમે મારા વિડીયો સમક્ષા જોઈ શકો છો પીપળા વનસ્પતિનો સ્થળ છે તમારે અનુવા ચૂર્ણ જોઈ શકો છો એટલે કે આ શાલ જોઈ શકો છો સાલને તમારે કોઈક દાંતડે કરીને કોઈક ચક્કર કરીને ઉખાડી લેવાની લીલ લીલી રસમ પછી એને હૂંકવીને તમારો પાવડર બનાવવાનો એટલે કે આ પાવડર બનાવશો એટલે તમારે વહેલી સવારે ઉઠો કે રાતે ઊંઘવાનો ટાઈમ થાય ત્યારે તમારા પાવડર છે ને જે ખલના અંદર વાટીને ચૂણ બનાવીને ને એ લઈને તમારે એક ગ્લાસ પોણી લઈ એના અંદર પાવડર એક ચમચી નાશીને તમારે લઈને પી લેવાનું એ ચૂણ તમે નિયમિત આવું કરશો તો તમને જે હસ્તામાં જે બીમારી વધવામાં એટલે કે સાર લેવાની તકલીફ થતી હોય એ પણ દૂર થઈ જાય તમે સવત થઈ શકશે તમને દમની જે બીમારી છે સો ટકા મટી જશે ઘણા લોકોને તો શું હોય છે ખબર છે કબજીયાતની લગતી બીમારી હોય એટલે કે પેટના અંદર ખરાબી હોય ગેસ રહેતો અપચો રહેતો હોય એટલે કે કાર્બન ડાયક્સાઇડ છોડતા હોય એટલે કે પાદવાનું ચાલુ રાખતા હોય એવી તમારી સમીક્ષા હોય કબજિયાતની લઈ એટલે કે પેટની લગતી એ ટુ જેટ બીમારી હોય તો તમારે શું કરવાનું છે ખબર છે આ તો મારા વિડીયો સમક્ષ આ ખૂણો પત્તર જોઈ શકો છો પેપડાને એનો રસ બનાવી દો એટલે કે રસ બનાવીને લખો તો ઉકાળો બનાવીને તમારે પી લેવાનો નિયમિત તમે આવું કરશો ને તમને કબીજાતની જે લગતી બીમારી છે પેટની લગતી જે ખરાબી છે એ મટી જશે તમારું પેટ એકદમ સાફ થઈ જશે તમને જો દાંતના અંદર દુખાવો રહેતો એટલે કે દાંતના અંદર સડો હોય પાયરિયા જેવી સમીક્ષા હોય તમને દાંતોના અંદર પરું થયેલું હોય દાંતના અંદરથી લોહી નીકળતું તમારે શું કરે તમે જે રીતે દાંત લેબડાનું દાંતણ કરો છો ને એ રીતે તમારે આ પીપળા વનસ્પતિનું દાતણ કરે મારા વિડીયો સમીક્ષાળી જોઈ શકો આ ડાળીને તોડીને તમારે દાતણ કરવાનું છે નિયમિત તમે એ કરશો ને તો તમારા પેઢા મજબૂત થશે તમારે ડૉક્ટર પાસે દવા લેવા નહીં જવું પડે કારણ કે આ દાંતને એકદમ મજબૂત રાખે છે અને તમારા દાંતને સડાને અટકાવે છે અને તમને જે પાયરિયા જેવી સમીક્ષા હોય એને પણ મારા દાંત દુખતો પણ મટાડે છે ખાસ કરીને આ પીપળો છે ને ઓક્સિજન છોડ આપે છે અને કાર્બન ડાયોક્સાઇડ છોડે છે આ પીપળાની અંદર ઓક્સિજન વધારે હોય છે ઘણા લોકોને શું હોય ખબર કોઈ જગ્યાએ વાજું હોય એનો ઘા રૂજાતો ન હોય એટલે કે ઘા રૂજાતો ન હોય એટલે કે ઘાના અંદરથી લોહી નીકળતી એવા લોકોને શું કરવાનું છે ખબર છે તમે મારા વિડીયો સમક્ષ આ પીપળાનું પત્તું જોઈ શકો છો આ પત્તાને શું કરવાનું છે ખબર છે તે મારા વિડીયો સમક્ષ આ સાઈડ જોઈ શકો છો આ સાઈડે તમારે છે હરસુ ચોપડી દેવાનું અને તવાની અંદર થોડું શેકી લેવાનું ગરમ કરી લેવાનું હરસું આ ભાગી ચોપડીને અને તવા પર શેકી લેવાનું એટલે કે થોડું ગરમ કર ગરમ જે જગ્યા વાજેલું ઘા રહેતો ઘા રજા એ જગ્યાએ લગાવશો આવું તમે દાડાને તીન ચાર વખત કરશો તો આપો આપ ઘા રૂઝાવા મળશે અને તમારા ઘા ઉપર જે લોહી આવતી હોય છે એ લોહી પણ બંધ થઈ જશે કારણ કે આ ઘાને મટાડશે હા તમને કોઈ ઝેરી સાફ કાઢો વેચી કર્યો એનું ઝેર સડ્યું હોય અને એનું ઝેર ઉતારવું હોય તો તમારે શું કરવાનું છે ખબર છે હા તે મારા વિડીયો સમક્ષ આ પીપળા વનસ્પતિ પત્તા જોવો છો એને ખૂણો ખૂણો વાટી લેવાની લૂંધી હોય જે જગ્યાએ તમને કંઈક ઝેરી જનાવર કઈ હોય સાપ કઢો વેંચી કઢો એ જગ્યાએ લગાવશો તો એનું ઝેર નવું શું કરે છે કારણ કે આ ઝેરને ઉતાર હશે આયુર્વેદિત આયુર્વેદિક દ્રષ્ટિએ આ છે ને આ પીપળો વનસ્પતિ છે ખૂબ જ ઉપયોગી છે શરીર માટે થઈ ખાસ કરીને આ વનસ્પતિનો ઉપયોગ છે ધાર્મિક રીતે પૂજા કરવા માટે થઈ થાય છે કારણ કે આ પીપળાની પૂજા વધારે થાય છે હા મિત્રો હું તમારા સાથે એક વાત કરવામાં પ્લીઝ પ્લીઝ જો તે મારી ચેનલના અંદર જો નવા હોય જે લાલ કલરનું બટન છે તંદન ફ્રી છે એને દબાવજો બે લાઇકન પર ક્લિક કરજો લાઇક અને કોમેન્ટ કરજો હા મિત્રો જો તમને મારી આ જાણકારી પસંદ આવે તો પ્લીઝ પ્લીઝ બીજા મિત્રોને જરૂર શેર કરજો જેથી કરીને બીજા મિત્રોને પણ આ વિડીયો ઉપયોગી બની શકે મિત્રો જો તમારી હેલ્થની લગતી જો કોમેન્ટ હોય તો મને જરૂર કોમેન્ટમાં કહેજો હું ન લગતો જરૂર વિડીયો બનાવીશ મિત્રો તે મારો આ વિડીયો જોઈ ખૂબ ખૂબ આભાર તમારો